નમસ્કાર એમડી એજ્યુકેશનમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો તેમજ અન્ય લોકો જે મારી ચેનલ જોઈ રહ્યા છે જનરલી ચેનલ ઉપર એજ્યુકેશન્સ વિડીયોઝ આવે છે પરંતુ એજ્યુકેશનને રિલેટેડ પણ ઘણી બધી એવી ટેકનિકલ બાબતો હોય છે જે જાણકારી માટે જરૂરી હોય છે વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો માટે તો આજે એવી જ એક ટેકનિકલ બાબત વિશેની જાણકારી આપવા માટે આ વિડીયો બનાવેલ છે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આજના વિડીયોમાં આપણે શું જોવાનું છે કે આજના વિડીયોમાં આપણે કે યુટ્યુબના વિડીયો આપણે આપણા મોબાઈલ કે લેપટોપ અથવા તો પીસીમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ ઘણી વખત આપણને જરૂર પડતી હોય છે તો આપણે આપણા પીસીમાં કે મોબાઈલમાં વિડીયો ડાઉનલોડ કરવાની જરૂર પડતી હોય છે પરંતુ આપણને એની પરફેક્ટ મેથડ ખબર હોતી નથી તો આજે આપણે આ વિડીયો ડાઉનલોડ કરવાની મેથડ જોવાની હોય છે કારણ કે ઘણા યુટ્યુબ વિડીયો આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે કે જેને આપણે સાચવી રાખવા જરૂરી હોય છે તો એના માટે પણ યુટ્યુબ વિડીયો ડાઉનલોડ કરવા જરૂરી બનતા હોય છે એ સિવાય પણ જે વિડીયોને આપણે વારંવાર જોવાની જરૂર પડતી હોય એ વિડીયોને આપણે વારંવાર યુટ્યુબ પર જોઈને જોવા પડતા હોય છે તો એવું ના કરવું પડે એના માટે પણ આપણે વિડીયો ડાઉનલોડ કરવાની જરૂર પડતી હોય છે વારંવાર યુટ્યુબ ખોલીએ વારંવાર એના ઉપર જવું પડતું હોય છે એના બદલે વિડીયો ડાઉનલોડ કરેલા હોય તો આપણા માટે સરળતા રહેતી હોય છે તે જ પ્રમાણે દર વખતે યુટ્યુબ પર વિડીયો જોઈએ તો આપણો ડેટાનો વપરાશ પણ વધારે થતો હોય છે એટલે આપણો ખર્ચ પણ વધી જતો હોય છે અમુક વખતે ડેટા પેક પૂરો થઈ જાય તો નવો ડેટા પેક લઈને પણ આપણું કામ ચાલુ કરવું પડતું હોય છે સાથે સાથે અમુક વખતે નેટવર્ક પ્રોબ્લેમ પણ આવતા હોય છે ઘણી વખત સ્લો નેટવર્ક હોય તો એના કારણે વિડીયો ધૂંધળો દેખાતો હોય છે વન ફોર્ટી ફોર પીમાં વિડીયો ચાલતો હોય તો વિડીયો ધૂંધળો દેખાય એમાં લખાણ પણ આપણને વાંચી શકતા નથી આ ટાઈપનું એકસોને ચુંબાલીસ પીમાં જો વિડીયો દેખાતો હોય તો આ ટાઈપનો ધૂંધળો વિડીયો દેખાતો હોય છે તો આ બધા પ્રોબ્લેમ્સ આપણને આવતા હોય છે તો આ બધા જ પ્રોબ્લમનું એક જ સોલ્યુશન છે કે આપણે યુટ્યુબના વિડીયોને ડાઉનલોડ કરી લઈએ તો યુટ્યુબના વિડીયોને ડાઉનલોડ કેવી રીતે કરવા એની પરફેક્ટ રીત આપણને જનરલી ઘણી બધી રીતો હોય છે પણ સારામાં સરળને સરળ રીત કંઈ આપણને ખબર હોતી નથી તો આજે આપણે એની વાત કરવાની છે કે સરળ રીત કઈ યુટ્યુબ પરથી વિડીયો ડાયલો ડાઉનલોડ કરવાની યુટ્યુબ પોતે કોઈ ડાયરેક્ટ સુવિધા આપતું નથી જોકે ઘણી બધી વેબસાઇટ વિડીયો ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે અને ડાયરેક્ટ બટન કેવી રીતે એડ કરવું એ પણ હું પછીના કોઈ વિડીયોમાં આપને તમને સમજાવીશ પણ આજે વિડીયો ડાઉનલોડ કરવાની સૌથી સરળ રીત તમને સમજાવવાનું છું કે તમે મોબાઈલ ઉપર કે લેપટોપ ઉપર આસાનીથી તમારા યુટ્યુબના વિડીયો ડાઉનલોડ કરી શકો છો તો ચાલો જોઈએ સૌ પહેલાં તો ડેસ્કટોપ પર કે લેપટોપ પર કેવી રીતે વિડીયો ડાઉનલોડ કરવો તે માટેના આપણે સ્ટેપ જોઈ લઈશું અને ત્યારબાદ એનો ડેમો પણ તમને બતાવી દઉં છું તો સૌ પહેલાં તો તમારે શું કરવાનું છે કે તમારા કોમ્પ્યુટરમાં વેબ બ્રાઉઝર ઓપન કરી અને યુટ્યુબ ઓપન કરી લેવાનું છે યુટ્યુબ ઓપન કર્યા બાદ જે વિડીયો તમારે ડાઉનલોડ કર્યો છે એને તમારે સર્ચ કરી અને વિડીયો પ્લે કરી લેવાનો છે ઓપન કરી લેવાનો છે ત્યારબાદ ઓપન થયેલ વિડીયોની લિંક તમને એડ્રેસ બાર ઉપર જોવા મળશે એટલે કે એડ્રેસ બારમાં આખી લિંક આપેલી હશે એમાં શરૂઆતમાં એસટીપી લખીને ડબલ્યુ 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 યુટ્યુબ ડોટ કોમથી શરૂઆત થતી હશે હવે આ જે યુટ્યુબ જે લખેલું છે તો યુટ્યુબ તો આ યુટ્યુબ લખેલું છે એને આગળ શું કરવાનું છે જ્યાં તમને યુ દેખાય છે તો યુટ્યુબની અંદર યુની પહેલાં વાયની પહેલાં તમારે શું કરવાનું છે વાયની પહેલાં તમારે અહીંયા આગળ આજે દેખાય છે ભાઈ ત્યાં આગળ એસ એસ ડબલ એસ લગાડી દેવાના છે ફક્ત આટલું જ કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી ત્યારબાદ એન્ટર આપી દેવાનું છે આટલું કરશો એટલે તરત જ તમારું પેજ બદલાઈ અને એક નવું પેજ ખોલશે કે જે સેવ ફ્રોમ ડેટ ડોટ નેટ લખેલું પેજ ખોલશે અને થોડી વારની પ્રોસેસ પછી તમારો વિડિયો જે ડાઉનલોડ કરવાનું છે તેનું થમનેલ એટલે કે ચિત્ર દેખાશે અને બાજુમાં ડાઉનલોડ ઓપ્શન તમને દેખાશે બરાબર ને આ ડાઉનલોડ ઓપ્શનની બાજુમાં પણ તમને કઈ ક્વોલિટીમાં તમારે વિડીયો ડાઉનલોડ કરવા છે એનું પણ ઓપ્શન હશે જનરલી આપણે સાતસો ને જ વિડીયો ડાઉનલોડ કરીશું જેથી ક્લિયર વિડીયો આપણને જોવા મળે એટલે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો તરત ડાઉનલોડ થઈ જશે ને આ ડાઉનલોડ થઈ ગયેલા વિડીયોને તમે બાદમાં ડાઉનલોડ ફોલ્ડર જે છે તમારું બ્રાઉઝરનું એમાં જઈ તેમાંથી કટ કરી તમારું જે માની તો ફોલ્ડર બનાવેલું હોય કે જ્યાં તમારા વિડીયો સાચવવા હોય એ ફોલ્ડરમાં જઈને તેને પેસ્ટ કરી લેવાનું છે ફક્ત આટલું જ કરવાનું છે બીજું કશું કરવાનું નથી તો ડેમો પણ આપણે જોઈ લઈએ ફટાફટ કે કેવી રીતે આપણે એને જોઈ શકીએ યુટ્યુબ અહીંયા ખોલેલું છે તમારે જે વિડિયો જોવો છે એને આપણે સર્ચ કરીએ ધારો કે આપણી એજ્યુકેશન ચેનલ છે એમડી એજ્યુકેશન તો એમડી એજ્યુકેશનને આપણે પહેલાં સર્ચ કરીશું અને એમડી એજ્યુકેશન સર્ચ કરતાં પહેલું જ આપણું સર્ચ રિઝલ્ટમાં એમડી એજ્યુકેશન તમને દેખાશે ત્યાં જઈને તમારે આપણો વિડીયો જે જોઈએ છે એ આપણે શોધી લેવાનો છે તો એમડી એજ્યુકેશન ચેનલ્સ અહીંયા દેખાય છે એના પર ક્લિક કરીએ તમારે જે ચેનલમાં જવું હોય એ ચેનલમાં જઈને તમારે વિડીયો શોધી શકો છો તમારી પાસે ડાયરેક્ટ લિંક હોય તો પણ તમે જોઈ શકો છો તો અહીંયા આપણા જે પ્લેલિસ્ટ છે પ્લેલિસ્ટમાંથી આપણે શું કરીશું કે એજ્યુકેશનલ ઇન્ફોર્મેશનના પ્લે લિસ્ટમાંથી એકાદ વિડીયો આપણે શોધી લઈએ બરાબર તો એજ્યુકેશનલ ઇન્ફોર્મેશનના પ્લે લિસ્ટમાં એક નાનકડો વિડીયો આપણી પાસે અહીં અવેલેબલ છે એ એકમ કસોટી ના પૂરક પરીક્ષાનું જે ટાઈમટેબલ છે એને લગતો વિડિયો છે તો એ ડાઉનલોડ કરવો છે તો એ આપણે ઓપન કરી લઈશું ઓપન કરતાં જ વિડીયો તમારો ઓપન થઈ જશે હવે જેમ તમને સમજાવ્યું પ્રમાણે શું કરવું છું એડ્રેસ બારમાં તમારે આખી લિંક આવેલી છે તો એની અંદર તમારે જે ક્લિક કરશો એટલે એડ્રેસ બારનું લિંક દેખાશે હવે એડિટ ઓપ્શનમાં હવે કર્સર અહીંયા છેલ્લે છે તો કર્સર તમારે ક્યાં લઈ જવાનું છે યુટ્યુબવાળા ભાગ ઉપર તો યુ લખેલું છે એની આગળ ફક્ત તમારે બે વખત એસ લખવાના છે એસ એસ ફક્ત એસ લખ્યા બાદ તમારે એન્ટર આપી દેવાનું છે જેવું એન્ટર આપીશું થોડીક જ વારમાં તમારું પેજ ત્યાં બદલાઈ અને નવું પેજ ખુલે છે કે જે સેવ ફ્રોમ નેટ ડોટ સેવ ફ્રોમ ડોટ નેટ લખેલું આવ્યું થોડીક જ વારની પ્રોસેસમાં તમને જો તમારું થમલે અહીં આવી જાય છે વિડીયોનું જોડે ડાઉનલોડ ઓપ્શન આપેલા છે એમપી ફોર ડાઉનલોડ અને એને રિલેટેડ ત્રણસો સાહીઠ ડીપી અથવા તો એથી નીચી પીમાં તમે ડાઉનલોડ કરી શકો પણ જનરલી આપણે સાતસો વીસમાં જ ડાઉનલોડ કરીશું ફક્ત અહીંયા તમારે ડાઉનલોડ ક્લિક કરવાનું છે જેવું ડાઉનલોડ ક્લિક કરશો નવું પેજ ખુલશે પણ નીચે તમારા ડાઉનલોડ ઓપ્શનમાં તરત જ તમારો વિડીયો થોડીક જ ક્ષણોમાં ડાઉનલોડ થતો દેખાશે જો અહીંયા દેખાય છે જી એસએસએ સ્ટાન્ડર્ડ ઇલેવન ટ્વેલ્વ એમપી ફોર લખેલું ખૂબ નાનો વિડીયો છે એટલે પચીસ એમ બીનો ઝડપથી ડાઉનલોડ થઈ જશે તમારા કોમ્પ્યુટરના નેટની સ્પીડ ઉપર આધાર રાખે છે કે ડાઉનલોડ કેટલી વારમાં થશે તો થોડીક સેકન્ડો લાગવાની છે એ ડાઉનલોડ થતા તો આ જેવો વિડીયો ડાઉનલોડ થશે એટલે આ વિડીયોને આપણે ફરીથી એના છ ફોલ્ડર કરી અને તેમાં જઈ અને આપણે એને ડાઉનલોડ કરી લઈશું બરોબર એટલે ડાઉનલોડ થઈ ગયા બાદ ત્યાંથી આપણે એને કટ કરવાનો છે અને કટ કર્યા બાદ આપણે જે એને જ્યાં સેવ કરવું છે જે ફોલ્ડરમાં એ ફોલ્ડરમાં આપણે એને સેવ કરી દઈએ છીએ બરોબર એટલે થોડીક ક્ષણમાં ડાઉનલોડ થઈ રહ્યો છે વિડીયો ત્રેવીસ એમ બી ચોવીસ એમ ને પચીસ એમ બી આ પૂરો થઈ ગયો વિડીયો બરોબર જેવો વિડીયો પૂરો થશે એટલે અહીંયા તમારું વિડીયો પૂરો થયાનું ફોલ્ડર આવી જાય હવે એને શું કરીશું આપણે અહીંયા ક્લિક કરીશું અને સો ઇન ફોલ્ડર લખીશું સો ઇન ફોલ્ડર જ્યાં દર્શાવે છે એ તમારું એક નવું ફોલ્ડર તમારો જ્યાં વિડીયો તમારો સેવ થયેલો છે ખુલશે એટલે કે આ ખુલી ગયું સો ઇન ફોલ્ડર એટલે પહેલું જ તમારું ડાઉનલોડનું ઓપ્શન આવશે ત્યાં માઉસની રાઇટ ક્લિક કરો રાઈટ ક્લિક કર્યા બાદ તમારે જે ઓપ્શન ખુલશે કટ કોપી પેસ્ટ વગેરેના એમાંથી તમારે એને કટ કરી લેવાનો છે અને કટ કરી લીધા બાદ તમારું જે ફોલ્ડર તમે નિયત સ્થળે બનાવેલું છે એની અંદર તમે વિડીયોને તમારે કટ કરેલો છે ત્યાં પેસ્ટ કરી શકો છો તો આ ફક્ત આટલી સિમ્પલ રીત છે કે જેથી આપણે વિડીયોને ડાઉનલોડ કરી શકીએ છીએ અને આપણે વ્યવસ્થિત જગ્યાએ પેસ્ટ કરી શકીએ અહીં કટ થઈ ગયો વિડીયો બરાબર હવે મારું જે ફોલ્ડર છે એ ઓલરેડી મેં ફોલ્ડર અહીંયા ઓપન કરી રાખેલું છે કે ધારો કે મારે યુટ્યુબ વિડીયોઝ કરીને એક ફોલ્ડર બનાવેલું છે એમાં મારે એને પેસ્ટ કરવો છે તો આની અંદર હું રાઇટ ક્લિક કરી અને પેસ્ટ આપીશ જેવું પેસ્ટ આપીશ એટલે મારો ડાઉનલોડ કરેલો વિડીયો અહીં સીધો પેસ્ટ થઈ જશે અને આ વિડીયોને તમે પછી ગમે ત્યારે ઓપન કરી અને જોઈ શકો છો આ રીતે દરેક વિડીયો માટે તમે અલગ અલગ ફોલ્ડર બનાવી અને આ રીતે યુટ્યુબના વિડીયો ડાઉનલોડ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ડેસ્કટોપ કે લેપટોપ પર વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરવો તેની વાત હવે આપણે મોબાઈલ ફોન પર પણ વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ યુટ્યુબમાંથી એની માહિતી મેળવી લઈએ તો એના માટેના સ્ટેપ ઝડપથી જોઈ લઈએ સિમિલિયર સ્ટેપ છે તો પહેલાં તો તમારા મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરીને જોઈ તો વિડીયો ઓપન કરવાનો છે અથવા તો તમને કોઈ વિડીયો લિંક મળતી હોય છે વોટ્સએપ થ્રુ દ્વારા કે અન્ય સોશિયલ મીડિયા દ્વારા તો એ લિંક ઓપન કરીશું જેવી તમારી યુટ્યુબ વિડીયોની લિંક હશે તો એ લિંક તમે ક્લિક કરતાં એ તમને યુટ્યુબ એપમાં જ ખોલવાની છે તમે વોટ્સએપમાંથી કોઈ લિંક ખોલજો તો સીધી યુટ્યુબ એપમાં લિંક ખોલે છે જેવી યુટ્યુબ એપમાં લિંક ખુલે છે તો વિડીયો પ્લે થાય છે તો વિડીયોની નીચે અમુક બટન આપેલા છે એમાં એક શેર બટન આપેલું હોય છે આવા સિમ્બોલવાળું હોય છે બરાબર તો એ શેર બટનને તમારે ક્લિક કરવાનું છે જેવું તમે શેર બટન ક્લિક કરશો એટલે એમાંથી બીજા બધા ઓપ્શન આવશે તમારે વિડીયો શેર કરવા માટેના તો એ ઓપ્શનમાંથી પહેલું જ તમારું જે છે કોપી લિંકવાળું ઓપ્શન આ તો એ કોપી લિંકવાળું ઓપ્શન તમારે ક્લિક કરી લેવાનું છે અને કોપી લિંકનું ઓપ્શન ક્લિક કરશો એટલે એ વિડીયોની લિંક કોપી થઈ ગઈ હવે તમારે યુટ્યુબને બંધ કરી દેવાનું છે અને તમારા મોબાઈલમાં જે કંઈ બ્રાઉઝર છે જનરલી ક્રોમ બ્રાઉઝર આપણે યુઝ કરતા હોઈએ છીએ તો ક્રોમ બ્રાઉઝર આપણે ઓપન કરી લેવાનું છે અને બ્રાઉઝરમાં જ્યાં ઉપર એડ્રેસ બાર હોય છે ત્યાં લિંક પેસ્ટ કરવાની હોય છે હવે એડ્રેસ બાર ક્યાં હોય છે આપણને ખબર જેવું આપણે ગૂગલ ક્રોમ ખોલીએ છીએ તો સૌથી પહેલાં જ ઉપરની જે વિન્ડો હોય છે એને આપણે એડ્રેસ બાર કહીએ આ એડ્રેસ બારની અંદર આપણે આપણી જે લિંક કોપી કરી છે એને પેસ્ટ કરી દેવાની છે પેસ્ટ કર્યા બાદ આપણે એને એન્ટર આપવાનું છે એટલે તરત વિડીયો એડિટ થવા માટે પ્લે થશે હવે પ્લે થશે વિડીયો એટલે ફરીથી એડ્રેસ બાર ઉપર આપણે એક સિંગલ ક્લિક કરવાનું છે આપણે ટચ કરવાનું છે તો ટચ કરીશું તો એડિટ કરવા માટે ઓપ્શન ફૂલ છે સર્ચ લખેલું આવશે અને નીચે તમારે આખું લિંક તમારી આપેલી છે વિડીયોની એમાં ત્રણ બટન આપેલા હશે શેરનું આપેલું હશે એડિટનું આપેલું બટન હશે તો એ બટનમાં તમારે એડિટનું એટલે કે પેન્સિલનું બટન હશે તો પેન્સિલનું આ પ્રકારનું બટન હશે તમારું આ ત્રણ બટન જે આપેલા છે એમાંથી શેર કોપી અને પેન્સિલ તો આ જે પેન્સિલનું બટન છે પેન્સિલના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે એ લિંક એડ કરવાની છે એટલે કે લિંકમાં એડિટ કરવાની છે હવે લિંકમાં એડિટ કરવાનું શું કર્સર તમને છેલ્લે જોવા મળશે તો એ કર્સરને તમારે જેમ આપણે અગાઉના ડેમોમાં જોયું તેમ યુટ્યુબ લખ્યું હોય ત્યાં જવાનું છે તો અહીંયા તમારે એમ ડોટ યુટ્યુબ લખેલું આવશે તો યુટ્યુબની આગળ તમારે ફરીથી એસેસ લગાડી દેવાનું છે અને એન્ટર આપવાનું છે અને પહેલાંની જેમ જ જેમ ડેસ્કટોપ ઉપર પ્રોસેસ થતી હતી એ જ પ્રોસેસ અહીંયા તમને દેખાશે અને એ જ પ્રમાણે આપણે ડાઉનલોડ વિડીયો થવા લાગશે અને વિડિયો જ્યાં ડાઉનલોડ થાય છે તમારા મોબાઈલના ઉપરની સાઈડ નોટિફિકેશન આવશે અને એમાંથી તમારો વિડિયો ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ થતો હશે એમાંથી આપણે પેસ્ટ કરી લેવાનો છે બરોબર તો આનો ડેમો પણ આપણે જોઈ લઈએ તો ડેમો જોવા માટે આપણે શું કરીશું કે મોબાઈલ હું કનેક્ટ કરી લઈશ હવે મારા પીસીમાં બરાબર તો અહીંયા મોબાઈલ મેં ઓલરેડી કનેક્ટ કરી લીધેલો છે તો મોબાઈલ તરત તમને અહીંયા કનેક્ટ કરેલો દેખાશે બરાબર કે જેવો હું મોબાઈલ કનેક્ટ કરીશ અહીંયા મારો મોબાઈલ કનેક્ટ થયેલો આવી જશે રિફ્રેશ કરવું પડશે અહીંયા મારે રિફ્રેશ કરતાં જ મોબાઈલ કનેક્શન માટેના પ્રોમ્પ આવે છે અને મોબાઈલ થોડી વારમાં કનેક્ટ થઈ જશે મોબાઈલ કનેક્ટ થતાં હું તમને એનો ડેમો એનો દર્શાવી દઉં છું કે કેવી રીતે આપણે એને ડાઉનલોડ કરી શકીએ તો ફૂલ સ્ક્રીન મોડમાં જઈ અને હું તમને એનો ડેમો સ્ટેપ બાય સ્ટેપ દર્શાવી દઉં છું હવે પહેલાં તો શું કરવાનું છે કે તમે યુટ્યુબ ઓપન કરો અને એમાંથી તમને જોઈતો વિડીયો હોય એ તમે શોધી શકો છો અથવા તો તમારી પાસે લિંક હોય ધારો કે આપણને વોટ્સએપમાં લિંક મળેલી હોય તો વોટ્સએપમાં જઈએ આપણે વોટ્સએપમાંથી ધારો કે કોઈ ગ્રુપમાં તમારી લિંક આવતી હોય છે તો પહેલું એજ્યુકેશન ગ્રુપ છે એમાં એક લિંક આવેલી છે ધારો કે કોઈ આ વિડીયો છે પરીક્ષાવાળો તો એની લિંક જેવી આપણે ઓપન કરીશું તો વિડિયો આપણો યુટ્યુબમાં ઓપન થશે યુટ્યુબમાં જેવો વિડિયો ઓપન થાય છે કે તરત જ આપણે એની નીચે જે શેર બટન છે એ શેર બટનને આપણે ક્લિક કરવાનું છે બરાબર તો શેર બટનને જેવું ક્લિક કરીશું એટલે આપણને પહેલાં ઓપ્શન મળશે એમાંથી પહેલો જે કોપી લિંકવાળો ઓપ્શન છે આપણે એને ક્લિક કરી લઈશું ત્યારબાદ લિંક કોપીટ થયેલો મેસેજ તમને દેખાશે હવે આપણે યુટ્યુબને બંધ કરી દેવાનું છે યુટ્યુબને બંધ કર્યા બાદ આપણે શું કરવાનું છે કે બ્રાઉઝર ખોલી લેવાનું છે તો ક્રોમ બ્રાઉઝર અહીંયા ખોલી લઈશું આપણે ત્યારબાદ ઉપર જે એડ્રેસ બાર આવે છે એડ્રેસ બારમાં આપણે ક્લિક કરીશું એટલે પેસ્ટનો ઓપ્શન આપણને મળશે બરાબર એક ક્લિક બે સેકન્ડ માટે કરી રાખવાનું છે પેસ્ટનું ઓપ્શન મળે ત્યાં આપણે પેસ્ટ કરી દઈશું ત્યારબાદ આપણે એન્ટર આપીશું મતલબ આગળ જવા દઈશું તો આપણો વિડીયો જે છે તમારો એ તમારા બ્રાઉઝરમાં ખોલશે જેવો બ્રાઉઝરમાં ખુલશે એટલે ઉપર તમારું એમ ડોટ યુટ્યુબ લખેલું છે ત્યાં આપણે ક્લિક કરીશું તો શું થશે કે નીચે તમને જીએસસીબી બી અગિયાર બાર વાળું તમારા વિડીયોનું લિંક ઓપ્શન દેખાય છે એમાં છેલ્લે જે પેન્સિલ બટન છે એના ઉપર આપણે ક્લિક કરશું જેવું ક્લિક કરશું એટલે એડ્રેસ બારમાં ઉપર એડ્રેસ આવી જશે એ એડ્રેસમાં કર્સરને આપણે આગળ લઈ જઈશું અને યુટ્યુબ લખીશું ત્યાં મૂકી દઈશું અને એની આગળ સિમ્પલી આપણે ડબલ એસ લગાડી દઈશું તરત આપણે એન્ટર કરીશું એન્ટર કરતાં જ આપણને નવું પેજ ખુલવાનું છે જે આપણે ડેસ્કટોપમાં ખોલતું હતું એ જ પ્રમાણે તો એ જ પ્રમાણે અહીંયા તમારું પેજ ખુલી દે ગયેલું દેખાય છે અને થોડીક ક્ષણોમાં તમારો એ થમનેલ પણ આવી જાય છે નીચે ડાઉનલોડનો ઓપ્શન આવે છે તો ડાઉનલોડના ઓપ્શન ઉપર જેવું ક્લિક કરીશું તરત જ થોડીક જ વારમાં તમારો વિડીયો ડાઉનલોડ થતો તમને દેખાશે તો આ જે વિડીયો ડાઉનલોડ થતો દેખાશે તમારો એ તમે ઉપર તમારા સ્ટેટસ બારમાં જોઈ શકો છો તો અહીંયા પચીસ એમબીનો વિડીયો ડાઉનલોડ થતો દેખાશે થોડીક ક્ષણોમાં વિડીયો ડાઉનલોડ થઈ જશે અને તમને આ ડાઉનલોડ થયેલો વિડીયો તમારા મનગમતા ફોલ્ડરમાં સેવ કરી શકો છો બરાબર અહીંયા આપણે ડાઉનલોડ થયેલ વિડીયોને રાહ જોતા નથી એ તરત જ તમને ખબર છે કે વિડીયો ડાઉનલોડ થાય છે એટલે એ ડાઉનલોડના ફોલ્ડરમાં જતો હોય છે અને ત્યાંથી આપણે એનું લોકેશનમાંથી એને કોપી કરી અને આપણા ફોલ્ડરમાં સેવ કરી શકીએ છીએ પેન ડ્રાઇવમાં પણ તમે એને લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ રીતે આપણે આપણા વિડિયોઝ ને ખૂબ સરસ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ તો એકદમ સરળ રીત હતી ને તો આનાથી સરળ રીત કોઈ હોઈ શકે નહીં ફરીથી જ્યારે હું નવો વિડીયો બનાવીશ ત્યારે ડાયરેક્ટ ડેસ્કટોપમાં જો તમે કામ કરતા હોય તો ડાયરેક્ટ યુટ્યુબ બટન ડાઉનલોડ ડાઉનલોડનું બટન કેવી રીતે યુટ્યુબમાં તમારે એડ કરવું એનો વિડીયો બનાવીશ તો એના માટે ટેકનિકલ બાબતો માટે અને આવનારી તમામ શૈક્ષણિક ખબરો માટે આ ચેનલ જોતા રહેજો જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મેક્સિમમ લોકો સુધી પહોંચતી કરજો થેન્ક યુ વેરી મચ